સુપ્રભાત વહાલા બાળકો આજની ડિજિટલ ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે હવે તમે આ વિષયના વિડીયોસ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે મારી ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં આ વિષયના વિડીયોસ જોઈ શકશો તો બાળકો આ વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ 7 દ્વિતીય સત્રનો પાઠ નંબર 12 પાઠનું નામ છે હાઈસ્કૂલમાં અને લેખકનું નામ છે ગાંધીજી ગાંધીજી આપણને બધાને ખબર છે કે તેનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે અને તેમનો જન્મ છે તે પોરબંદરમાં થયો હતો અને આઝાદીની લડતમાં તેને પોતાનો બહુ જ મોટો ફાળો આપ્યો હતો એટલા માટે આપણે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપવામાં આવે છે અને તેને મહાત્માનું બિરુદ પણ આપવામાં આવ્યું છે તો અહીં જે હાઈસ્કૂલમાં જે પ્રસંગ રજૂ કરાયેલો છે તે ગાંધીજીના જીવનનો બાળપણનો પ્રસંગ છે અને તે છે સત્યના પ્રયોગો નામની તેમની આત્મકથામાંથી લેવામાં આવેલો છે આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયેલા છે ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને એમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે તો બાળકો કેળવણી એટલે કે શિક્ષા કઈક કોઈકને કેળવાય આપણને જીવે જીવન મળ્યું છે આપણે જીવનની શરૂઆત થી મૃત્યુ સુધી આપણે કંઈક ને કંઈક શિક્ષા મળતી રહે છે કંઈક ને કંઈક નવું શીખવા મળતું રહે છે તેને કેળવણી કહેવાય છે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો તો બાળકો ગાંધીજીના વિવાહ થયા ત્યાં ત્યારે તે હાઈસ્કૂલમાં હતા એટલે બહુ જ નાની ઉંમરના હતા ત્યાં સુધી તે ત્યાંમાં તેના વિવાહ થઈ ગયા હતા વિવાહ એટલે કે લગ્ન એ હું આગળ લખી ગયો છું તે વેળાએ અમે ત્રણ ભાઈ એક સ્કૂલમાં ભણતા જેષ્ટ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા વિવાહ થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું કે વિવાહ પછી તે નિશાલમાં જ ન રહી શક્યા આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનો આવતું હોય છે એટલે એના ભાઈ હતા જેના એની સાથે લગ્ન થયા હતા તે છે તે લગ્ન થયા એની સાથે તે નિશાળ મૂકી દીધી અને ભણવાનું છોડી દીધું વિવાહ હું હિન્દુ સંસારમાં જ હોય એટલે કે આપણે છે વિદ્યાભ્યાસ અને લગ્ન એ આપણા હિન્દુ સમાજમાં જ એક સાથે શક્ય બની શકે મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કુલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો એટલે કે ગાંધીજી છે તે સાવ ઠોઠ

કેવું છે તો ગાંધીજી કે છે કે એમાં કોઈ દિવસ એવું લખાણ નથી આવ્યું કે હું મારું વર્તન ખરાબ છું પેલાના પરિણામો પણ દર વર્ષે પરિણામની સાથે સાથે નોંધ કરવામાં આવતી કે બાળકનું વર્તન કેવું છે બીજા ધોરણ પછી ઈનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી શિષ્યવૃત્તિ એટલે કે જે નબળા બાળકો હોય તેને ભણવા માટેની આર્થિક સહાય જે સરકાર કરે છે તે આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી તો સોરઠ છે એક પ્રાંતનું નામ છે જે જુનાગઢની વિદ્યાર્થીઓના વર્ગમાં તે પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોય મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કઈ માન ન હતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું એટલે કે ગાંધીજીને એવું હતું કે હું બહુ હોશિયાર છું તેઓ એ પોતાના મનમાં છે અભિમાન ન રાખતા એને શિષ્યવૃત્તિ કે ઇનામ મળે તો પણ એને આશ્ચર્ય થતો પણ મારા વર્તન વિશે મને બહુ જ ચીવટ હતી એટલે કે તે તેના વર્તન વિશે બહુ ધ્યાન રાખતા હતા વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે એટલે કે વર્તનમાં જો કઈ એના ખરાબી આવે અથવા કઈ ખોટું થઈ જાય તો ગાંધીજી એમ કહે છે કે હું રડી પડતો શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કઈ પણ થાય અથવા શિક્ષક મારા માર ખાવો પડ્યો હતો મને સ્મરણ છે મારું નું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુખ હતું તો ગાંધીજીને એક વખત શિક્ષકનો માર પણ ખાવો પડ્યો પણ એ માર ખાધો એનું ગાંધીજીનું દુઃખ નહોતું પણ એ જે દંડને પાત્ર થયા હતા એટલે કે જે એને ગુનો કર્યો હતો કે જે એને ભૂલ કરી હતી એનું મોટું દુઃખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી બજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જાળવતા પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષક ઠીક આપતા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત હતા કર્યા હતા મને તેનો અણગમ હતો એટલે ગાંધીજીને કસરત અને ક્રિકેટનો અણગમો હતો એટલે બહુ ગમતા ન હતા ફરજ પડી તે પહેલા તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો ન હતો ન જવામાં મારી શર્માળ પ્રકૃતિ પણ એક કારણ હતું એટલે ગાંધીજી બહુ શરમાળ હતા એટલે તેઓ ક્રિકેટ કસરતમાં એક વ્યાયામ એક્ટિવિટીમાં નહોતા જતા હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી કસરત ને સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો એટલે કે શિક્ષણ અને વ્યાયામ નો સંબંધ નથી પણ એ બહુ જ સંબંધ છે શિક્ષણ અને વ્યાયામ નો આપણે કસરત કરીએ તો શરીર સ્ફૂર્તિ થાય અને મગજ તેજ બને છે જેનીથી આપણે યાદ શક્તિ વધે છે પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન હોવું જોઈએ છતાં કસરતમાં ન જવાથી મને ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવટે લગી રહી ફરવું એ પણ વ્યાયામનો જ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું એટલે કસરત કરવીને એ નહોતું ગમતું ગાંધીજીને વ્યાયામ કરવો નહોતો ગમતો પણ પુસ્તકોમાં લખેલું હતું કે આપણે ફરવા જવું તો ફરવા જવું એ પણ એક પ્રકારનો વ્યાયામ છે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું વિઘ્ન પડ્યું એટલે કે બાધા આવી પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ગીમી સાહેબ શા માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ ન હતી આકાશમાં વાદળા હતા તેથી વખતની કઈ ખબર ન રહી વાદળાથી હું છેતરાયો કસરતમાં પહોંચું ત્યાં તો બધા જ જતા રહ્યા હતા બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે તે સાચું ન માન્યું ને મા ને મારો એક નાનો આનો કે બે આના એટલે કે કેટલા એ બરાબર યાદ નથી દંડ થયો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો એટલે ગાંધીજી મોડા પહોંચ્યા પણ ગાંધીજી તો સાચું બોલતા હતા પણ સાહેબે સાચું ન માન્યું અને તેને એક આના કે બે આના દંડ કર્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ આવી ગફલત મારા ભણતરમાં ના સમયમાં પહેલ વહેલ થઈ ગફલત એટલે કે ભૂલચું તો ગાફેલ એટલે કે આપણા હિતની ચિંતા કરવી અથવા આપણે ભલું વિચારવું એટલે ગાંધીજી કહે છે કે મારું શિક્ષકે સાચું ન માન્યું એટલા માટે તે કહે છે કે સાચું બોલનારે અને સાચું કરનારે છે તે આપણા હિતની ચિંતા કર્યા વગર સાચે સાચું બોલી દેવું જોઈએ મને એક સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કસરત માંથી તો મુક્તિ મેળવી જ નિશાલના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઇચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી તો ગાંધીજીને આમ તો વ્યાયામ કરવો ન ગમતો હતો પણ જ્યારે તે મોડા પોત્યા તો તેને સજા મળી પછી છે તે પિતાજીએ એક કાગળ લખ્યો કે ભાઈ મારો પુત્ર છે તે કસરત ન કરવા માટે મારી જે તે તીવ્ર ઈચ્છા કરે છે સેવાની તે કારણ સાચું બતાવે છે તો આ કાગળ છે તે હેડમાસ્ટરને બતાવતા હેડમાસ્ટર છે તેને મુક્તિ આપી વ્યાયામ અને કસરત કરવામાંથી તો બાળકો અહીં સુધી આપણે આજના વિડીયોમાં શીખીએ આવતા વિડીયોમાં આપણે પાઠ પૂરો કરીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર